હેલો ફ્રેન્ડ્સ, અનએકેડેમીમાં આપનું સ્વાગત છે. ઓકે મિત્રો, અનએકેડેમી એક એજ્યુકેશન માટેનું પ્લેટફોર્મ છે. તેમાં જે પણ ક્લાસ લેવામાં આવે છે તે બધા જ ક્લાસ લઈ લેવામાં આવે છે. અને મિત્રો, સાથે 31 સ્ટ્રક્ચર્સ કોર્સ હોય છે અને ગુજરાતના ટોપ 30 થી પણ વધારે એજ્યુકેટર દ્વારા અનએકેડેમીમાં અત્યારે ભણાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો, વીકલી ક્વિઝ પણ એરેન્જ કરવામાં આવતી હોય છે અને ડાઉટ ક્લિયરિંગ સેશન્સ પણ રાખવામાં આવતા હોય છે. મિત્રો, અનએકેડેમી એક એજ્યુકેશન માટેનું ખૂબ જ સારામાં સારું અને ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે. ઓકે મિત્રો, તો અત્યારે જ કરન્ટલી જે છે પોલીસ કોન્સ્ટેબલ માટેનો બેન્ચ કોર્સ જે છે તે શરૂ થઈ ગયો છે. આના સિવાય પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલના પણ બેન્ચ કોર્સ શરૂ થઈ ગયા છે. પીઆઈનો બેન્ચ કોર્સ છે તે પણ શરૂ થઈ ગયો છે. ઓકે, બેન્ચ કોર્સની અંદર જે પણ અલગ અલગ સબ્જેક્ટના જે પણ કોર્સ આવે છે, જે પણ ટોપિક આવે છે તે બધું જ કમ્પ્લીટલી કરવામાં આવે છે. ઓકે મિત્રો, આ જે કોર્સ છે આ કોર્સની અંદર તમારે જોડાવવું હોય, પોલીસ કોન્સ્ટેબલના કોર્સમાં જોડાવવું હોય, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલના કોર્સમાં જોડાવવું હોય, એપીઆઈના કોર્સમાં જોડાવવું હોય, તો આ બધા કોર્સમાં તમારે જોડાવવા માટે જો આ રેફર કોડનો ઉપયોગ કરશો, ઓકે, તો આ રેફર કોડ કલ્પેશ લાઈવ આ રેફર કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. અને મિત્રો, જે પોલીસ કોન્સ્ટેબલનો જે કોર્સ છે તેમાં મેથ્સ અને રિઝનિંગ જે છે તે મારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓકે મિત્રો, હવે મિત્રો અમે જોઈએ તો આનું ફી સ્ટ્રક્ચર શું છે. ઓકે, તો એક મંથ માટેની 1400 રૂપિયા ફી છે, 3 મંથ માટેની 3500 છે, 6 મંથ માટેની 5600 છે અને 12 મંથ માટેની 7000 રૂપિયા ફી છે. આગળ મેં તમને રેફર કોડ કીધો છે કે આ રેફર કોડનો ઉપયોગ કરશો, કે KALPESHLIVE આ રેફર કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, તો આમાં તમને 140 રૂપિયાનો ફાયદો થશે, આમાં તમને 350 રૂપિયાનો ફાયદો થશે, આમાં તમને 700 રૂપિયાનો ફાયદો થશે અને આમાં 560 રૂપિયાનો ફાયદો થશે. હું તમને આમાંથી રેકમેન્ડ કરું છું મિત્રો, તમે આ 12 મંથ માટેનો જો કોર્સ પરચેસ કરશો તો આ જે કોર્સ છે તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને મિત્રો, આ જે કોર્સ છે 12 મંથ માટેનો 7000 રૂપિયા ફી છે, એની જગ્યાએ તમે જો આ આગળ રેફર કોડ કીધો છે કે તમે ઉપયોગ કરશો, એટલે કે તમે કોર્સ છે 12 મંથ માટેનો કોર્સ તમને માત્ર 6300 રૂપિયા પડી શકે છે. ઓકે મિત્રો, તો આ જે કોર્સ છે, ઓકે, તો તમે આમાં જોઈન થઈ શકો છો. ઓકે, અથવા તો એના સિવાય તમે આ રેફર કોડ પણ ઉપયોગ કરી અને આને ગણમાં જોઈન થઈ શકો છો. ઓકે મિત્રો, આપનો આભાર, થેન્ક યુ. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો હોય, ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો હોય, વર્ગની અલગ અલગ સંખ્યાઓ તેનો સરવાળો, અથવા તો ક્યુબની જે અલગ અલગ સંખ્યાઓ હોય તેનો સરવાળો કરવો હોય તો કેવી રીતે કરવો તેના વિશે આ વિડીયો ડિટેલમાં વાત કરીશું. તો આ વિડીયો કમ્પ્લીટલી જોતા રહેશો, આવનારી એક્ઝામ માટે તમને ઉપયોગી થઈ શકે છે. ઓકે મિત્રો, સૌ પ્રથમ જોઈએ તો પહેલો ક્વેશ્ચન. ઓકે, તો ક્વેશ્ચન એવો છે કે ભાઈ ક્રમિક સંખ્યાઓનો સરવાળો તમારે કરવાનો છે. ઓકે, ક્રમિક સંખ્યાઓ એટલે શું? ધારો કે 1, 2, 3, 4 એવી રીતે 5 એવી રીતે અલગ અલગ સંખ્યાઓ તમને આપવામાં આવે છે. ઓકે, 50 સુધી હોય, 100 સુધી હોય, 500 સુધી, કોઈ પણ સંખ્યા સુધી હોય તો તમારે સરવાળો કેવી રીતે કરવો? ઓકે, તો તેના માટે સૂત્ર શું છે કે ભાઈ સૂત્ર છે n n + 1 / 2. ઓકે, n n + 1 / 2. ઓકે, સૂત્ર છે n મીન્સ હજી છેલ્લું પદ 50. ઓકે, 50 + 1 એટલે કે 51 / 2. ઓકે, જોઈએ તો 50 × 51. ઓકે, તો 50 × 51 તમે કરશો. ઓકે, તો 50 × તમે સૌ પ્રથમ તમારે 51 કરવાનું રહેશે. 50 × 51 કરશો એટલે તમારે થશે જે 50 ÷ 2. ઓકે, તો આને ડિવાઈડ બાય આપણે 2 કરી દઉં એટલે આવશે 12 / 75. ઓકે, તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ શું હશે? 12. ઓકે, આવી રીતે સમજો કે 1 થી 50, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતે 50 સુધી જો તમે સરવાળો કરશો તો 1250 થશે. એટલે ધારો કે આવી રીતે તમને એવું કીધું કે ભાઈ 100 સુધીનો તમારે સરવાળો કરવાનો છે. ઓકે, તો 100 સુધી તમારે સરવાળો કરો તો શું કરવું પડશે? ભાઈ 100 × 101 / 2. ઓકે, 100 × 101 તમે કરશો. ઓકે, 100 × 101 તમે કરશો, ભાંગ્યા 2 કરશો એટલે તમારે શું આવી જશે કે ભાઈ જે છે 00 / 2 તમારો જવાબ આવશે 5050. ઓકે, તો 5050 આવી રીતે કોઈ પણ ક્રમિક સંખ્યા હોય તેનો સરવાળો કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવાનો. ઓકે, તો એકી સંખ્યાનો જ્યારે સરવાળો કરવો હોય તો તેનું સૂત્ર છે કે n n / 2 નો સ્ક્વેર. એન મીન્સ છેલ્લી સંખ્યા, છેલ્લી સંખ્યા કેટલી છે? 23. એ 23 + 1 / 2 નો સ્ક્વેર એટલે શું થશે કે ભાઈ 23 + 1 = 24. 24 / 2 નો સ્ક્વેર એટલે કે 12 નો સ્ક્વેર. 12 નો સ્ક્વેર 144. આ ક્વેશ્ચનનો સાચો જવાબ થશે. ઓકે, આ રીતે ધારો કે તમને બીજી કોઈ પણ સંખ્યા આપવામાં આવી હોય. ઓકે, ધારો કે તમને આપવામાં આવી છે ભાઈ 79. ઓકે, 79 સુધી તમારે સરવાળો કરવાનો છે તો કેટલો આવશે? ઓકે, એકી સંખ્યાનો તો 79 + 1 / 2 71 એટલે કે 80 / 2 એટલે કે 40 નો સ્ક્વેર. ચોકે ચોકે 16. ઓકે, તો ચોકે ચોકે 16 એટલે કે આવી જશે 1600 જે છે ક્વેશ્ચનનો સાચો જવાબ થશે. ઓકે, તો આ રીતે કોઈ પણ જે સંખ્યા હોય એનો આપણે ક્વેશ્ચન જે છે સોલ્વ કરી શકાય. ઓકે, તો ચોકે ચોકે 16 એટલે કે 1600 છે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો થશે. ઓકે, તે જ રીતે આપણે જોઈએ તો ક્રમિક બેકી સંખ્યાનો ક્યારે સરવાળો પૂછે. હવે આપણે જોઈએ તો ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો કેવી રીતે કરી શકાય છે. ઓકે, તો આના માટે સૌપ્રથમ જે રીતે આપણે આગળ આપણે જોયું તો આના માટે સૂત્ર શું આવશે? તો સૂત્ર છે કે n / 2 કાઉન્સ પૂરો અને n + 1 / 2 એટલે શું આવશે? જે છેલ્લું પદ છે 20 / 2. ઓકે, અને કાઉન્સની અંદર 21 / 2. ઓકે, 20 એટલે કે 10, 21 એટલે શું આવશે? 21ના અડધા 10 × 20 થશે એટલે કે શું આવશે? 10.5. ઓકે, એટલે શું આવી જશે? 105. ઓકે, તો આ રીતે જે છે અલગ અલગ ક્વેશ્ચન છે તેનો જે સોલ્યુશન કરી શકાય. ઓકે, તો 20 સુધી છે એટલે 20 સુધી આપણે કરવાનું. તો 40 સુધી હોય તો 40 / 2 અને 41. ઓકે, તો 40 / 2 કરવાનું રહેશે અને 41 / 2. ઓકે, પછી આ તમે ગુણાકાર કરશો એટલે શું આવી જશે? 41ના અડધા એટલે શું આવી જશે? 21.5 આવશે.
વર્ગ વાળી સંખ્યાઓનો તમને સરવાળો પ્રશ્ન પૂછે, ધારો કે એક નો વર્ગ પ્લસ તમે કીધું બે નો વર્ગ પ્લસ ત્રણ નો વર્ગ, એ રીતે ધારો કે તમે કીધું છે 30 ના વર્ગ સુધીનો સરવાળો કેટલો થશે. ઓકે, તો તેના માટેનું સૂત્ર શું છે? તો તેના માટેનું સૂત્ર છે એન એન પ્લસ વન કૌંસની અંદર 2n પ્લસ 1 અને ડિવાઈડ બાય 6. n એટલે કે કેટલા છે? 30. કૌંસની અંદર 30 પ્લસ 1 એટલે કે 31 અને 2n. ઓકે, n મીન્સ 30 ગુણ્યા 60, 60 પ્લસ 1 એટલે કેટલા આવી જશે? 61 આવી જશે અને ડિવાઈડ બાય તમારે 6 કરવાનું છે. તો આ બધાનો તમારે સૌપ્રથમ તો ગુણાકાર કરવાનો રહેશે. તો 61 જે છે આપણે કેટલા કેટલા ગુણાકાર કરવાના છે આપ જોઈ શકાય છે કે ભાઈ 30. ઓકે, 30 ગુણ્યા 31 કરો એટલે કેટલા આવી જશે? 3 9 એટલે કે કેટલા આવશે? 30 ગુણ્યા 31 કરશો એટલે કે જે તમારો જવાબ આવશે તે આવશે 930. ઓકે, એટલે આવશે 30 ગુણ્યા 31 કરશો એટલે કે 930 આવશે. 930 ગુણ્યા 61 કરવાના છે. ઓકે, 930 ગુણ્યા 61 કરવાના છે એટલે કે 15000 15. ઓકે, તો 5673. ઓકે, આ તો મિત્રો આને ડાયરેક્ટલી ઉડાડ દેવું હોય તો 6 5 30. ઓકે, તો 6 5 30 થઈ જશે. ઓકે, 6 5 એટલે 6 6 ઉડી જશે એટલે તમારે ડાયરેક્ટલી શું કરે 31 આપણે શું કરવાનું રહેશે જે ગુણાકાર કરવાનો છે 31 ગુણ્યા 61 કરી નાખવાના અને ગુણ્યા કેટલા કરી નાખશો? 5 કરી નાખશો. ઓકે, 31 ગુણ્યા 61 ગુણ્યા 5 કરી નાખશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 9455. કેટલા આવશે? 9455 ક્વેશ્ચનનો સાચો જવાબ થશે. ઓકે, તો આ રીતે પણ તમે ડાયરેક્ટલી ઇઝીલી ક્વેશ્ચન્સ કોઈ પણ હોય તો તમે સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ રીતે 30 સુધી તમને કીધું છે, એ રીતે તમે 40 સુધી કીધું હોય, 50 સુધી, કોઈ પણ ધારો કે હું તમને આમ જગ્યાએ તમને 50 સુધી. ઓકે, 50 સુધી વર્ગોનો સરવાળો કેટલો થાય તો તમારે શું કરવાનું રહેશે? તો 50 પ્લસ 1 51. 51 અહીંયા શું હોય જશે? તો 51 છે એટલે કે 50 પ્લસ 100 અને પ્લસ 1 101 અને ડિવાઈડ બાય કેટલા આવશે? 6 આવશે. ઓકે, તો સૌપ્રથમ આ તમે જો ભાગ હાલતા હોય તો હલવાના આ તો ઉડાડ દેવાના. ધારો કે 101 તમારે પછી કેટલા ગુણ્યા કરવાના? 51 ગુણ્યા તમારે 50 કરવાના અને આન્સર ભાગ્યા 6 કરશો એટલે તમારો જે ક્વેશ્ચનનો જવાબ આવશે 42925 જે છે આ ક્વેશ્ચનનો જવાબ થશે. ઓકે, તો આ રીતે અલગ અલગ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ આના પછી આપણે જોઈએ તો વર્ગ પછી મિત્રો આ રીતે તમને ઘનનો સરવાળો તમને પૂછે. ધારો કે 1 નો ઘન જે છે 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન આવી રીતે અલગ અલગ દઈ અને 30 ના ઘન સુધી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તો તમારો જવાબ કેટલો હશે? તેના માટેનું સૂત્ર શું છે? તેના માટેનું સૂત્ર છે એન નો સ્ક્વેર એન પ્લસ 1 નો સ્ક્વેર અને ડિવાઈડ બાય તમારે જે છે 4 આવશે. ઓકે, ડિવાઈડ બાય શું આવશે? 4 જે છે આવશે. એન નો સ્ક્વેર એટલે કે 30 નો સ્ક્વેર પ્લસ ઓકે ગુણ્યા 30 પ્લસ 1 31 નો સ્ક્વેર જે છે અને ડિવાઈડ બાય 4 આવશે. ઓકે, તો 30 નો સ્ક્વેર કરશો 3 3 9 એટલે કે કેટલા આવશે? 30 ગુણ્યા 30 કરશો 23 ગુણ્યા 30 કરો એટલે તમારે 900 આવશે. ઓકે, એટલે કે 900 ગુણ્યા તમારે હવે શું કરવાનું રહેશે? 900 આવી ગયા અને હવે તમારે શું કરો? 31 ગુણ્યા 31 કરવાના એટલે કેટલા આવશે? 31 31 એટલે કે 961 આવશે અને ડિવાઈડ બાય 4. ઓકે, તો 900 ગુણ્યા 961 કરશો અને ભાંગ્યા તમારે કેટલા કરવાનું રહેશે? ભાંગ્યા તમારે 4 કરવાનું રહેશે એટલે તમારો જો જવાબ જે છે ઓકે તો તમારો જવાબ શું આવશે? 21 216 225 જે છે આ ક્વેશ્ચનનો સાચો જવાબ થશે. ઓકે, તો આ રીતે તમને અલગ અલગ જે છે સાદી કોઈ પણ સંખ્યાનો સરવાળો પૂછાય, તેનો એકી સંખ્યાનો સરવાળો, બેકી સંખ્યાનો સરવાળો, વર્ગોનો સરવાળો અને ઘનનો સરવાળો પૂછાય તો અલગ અલગ એક્ઝામ્પલ આપણે જોયા. મને આશા છે કે આપના વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દેશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. આપના બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર